के सांसद मनसुखभाई वसावा की विशेष मौजूदगी में देड़िया पाड़ा में कृषि परिसंवाद का आयोजन हुआ। नर्मदा जिला में किसानों को किसान लक्ष्य योजनाओं और प्राकृतिक कृषि के बारे में ज्यादा जानकारी मुहैया करवाने के लिए गुजरात प्राकृतिक कृषि विकास बोर्ड और खेतीबाड़ी विभाग नर्मदा ने मिलकर देड़ियापाड़ा तालुका के आदर्श निवासी स्कूल के परिसर में भरूच के सांसद मनसुखभाई वसावा की विशेष मौजूदगी में प्राकृतिक कृषि परिसंवाद का आयोजन करवाया गया था, जिसके तहत बड़ी तादाद में आदिवासी किसान मौजूद रहे थे और इस दौरान प्राकृतिक कृषि के बारे में किसानों को जानकारियां मुहैया करवाई गई थी। आज डेडियापाड़ा तालुका सागबारा तालुका ना जागृत खेडूतो आज कार्यक्रम से आज कार्यक्रम नर्मदा जिला खेतीवाड़ी खाता आयोजित प्राकृतिक खेती परिसंवाद कार्यक्रम से आप सुंदर प्रकार कार्यक्रम से आदिवासी વિસ્તારના ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી આધુનિક પદ્ધતિથી ખેતી કરતા થયા છે અને સારામાં સારું ઉત્પાદન મેળવી રહ્યા છે, પરંતુ સાથે સાથે બેફામ રાસાયણિક દવાઓ અને રાસાયણિક ખાતરોનો ઉપયોગ થવાના કારણે જમીનની ફળદ્રુપતા દિવસે દિવસે બગડતી જાય છે, તો એને રોકવા માટે અને ઓછા પ્રમાણમાં રાસાયણિક દવાઓ ખાતરોનો ઉપયોગ કરે અને પ્રાકૃતિક ખેતી તરફ એ આગળ વધે અને પ્રાકૃતિક ખેતી માટે આપણા ગુજરાતના રાજ્યપાલ સાહેબ એમાં ખૂબ રસ લે છે, પોતે પણ ખેડૂત છે અને પ્રાકૃતિક ખેતી પણ કરે છે, તો એ પ્રાકૃતિક ખેતીને સરકાર ખૂબ પ્રોત્સાહિત કરે છે। પ્રાકૃતિક ખેતી કરવાથી જમીનના જે પોષક તત્વો છે એ પણ જળવાઈ રહેશે અને જમીન બગડતી નથી અને પ્રાકૃતિક ખેતીનું સરસ પ્રકારનું માર્ગદર્શન મેળવે છે, તો સારામાં સારું રીતના રાસાયણિક ખાતર અને દવાનું જે રીતના ઉત્પાદન મેળવે છે એ જ રીતના પ્રાકૃતિક ખેતી સાથે જોડાયેલા જે દવાઓ જે છે એનો ઉપયોગ કરે, રાસાયણિક ખાતરના બદલે દેશી ખાતરનો વપરાશ કરીએ તો સારામાં સારું ઉત્પાદન પણ મેળવી શકાય છે। તો આજે ખરેખર જે જાગૃત ખેડૂતો જે છે એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવા માટે સુંદર પ્રકારનું આયોજન કર્યું છે। અબ ખબરો સે લગાતાર અપડેટ રહેના હુઆ આસાન બીઆરજી ન્યૂઝ આપકે મોબાઈલ સ્ક્રીન પર। આજ હી બીઆરજી ન્યૂઝ કી મોબાઈલ એપ ગૂગલ પ્લે સ્ટોર ઓર એપ સ્ટોર સે ડાઉનલોડ કરે ઓર ખબરો સે લગાતાર જુડે રહેં।